નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં સ્વાગત છે આપનું. હું છું સિદ્ધાર્થ. અમારી વિશેષ રજૂઆતમાં આજે અમે જે વિષય પર વાત કરી રહ્યા છીએ તે ખૂબ જ ગંભીર વિષય છે અને વિજ્ઞાનમાં પણ તેને લઈને ખૂબ જ કામ થઈ રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ કેવા વિષય, વ્યંધ્યત્વ વિશે, જ્યાં આ એક એવી સમસ્યા છે જેથી કરીને ન કેવળ ભારતમાં પણ સમગ્ર દુનિયામાં આના દંપતીઓ આનાથી હેરાન છે, પરેશાન છે. લોકો આ પણ જોઈ રહ્યા છે કે આમાં સારવાર કઈ રીતે લેવી, કઈ રીતે ગેરમાર્ગે ન દોરાવવું, શું કરવું શું ના કરવું, એટલે ખૂબ જ અગત્યની આ બાબત છે જેને લઈને ચર્ચા પણ હવે આજકાલના આધુનિક યુગમાં થવા લાગી છે. આ જ વિષય વાત કરવા માટે અને આ જ વિષય જાણવા માટે કે આખરે શું છે વ્યંધ્યત્વ, શું છે તેના કારણો, શું છે તેના પરિબળો, બધી જ વસ્તુઓ પર વાત કરવા માટે અમારી સાથે ખાસ નિષ્ણાતો હાજર છે. તેમનાથી વાત કરીશું, તેમનાથી જાણીશું. અમારી સાથે ડૉક્ટર હાર્દિક શાહ હાજર છે, જે ડિરેક્ટર છે મધર કેર વિમેન્સ હોસ્પિટલના. સર, સ્વાગત છે આપનું. અને અમારી સાથે ડૉક્ટર કૃપા શાહ હાજર છે, જે ડિરેક્ટર છે, ગાયનેકોલોજિસ્ટ પણ છે અને વુમેન્સ કેર વિમેન્સ હોસ્પિટલના. તેમનાથી અમે અગત્યની ચર્ચા શરૂ કરીશું અને જાણીશું કે આખરે વ્યંધ્યત્વ પાછળ ના પરિબળો શું છે અને આવનારા સમયમાં તેની ટેકનોલોજીને શું થઈ રહ્યું છે, આગળ દર્દીઓને કઈ રીતે રાહત મળશે. તો પ્રથમ પ્રશ્ન મેમ આપનાથી જ રહેશે મારો, ડૉક્ટર કૃપા, કે વ્યંધ્યત્વના જે વધી રહેલા પ્રમાણ આજકાલ આધુનિક યુગમાં, કેમ કે આ વધી રહ્યું છે, એના પાછળના મુખ્ય અને મૂળ કારણો આપ શું જુઓ છો? ઓબ્વિયસલી અત્યારના યુગમાં વંધ્યત્વનું પ્રમાણ વધી રહ્યું છે. આજથી 15-20 વર્ષ પહેલાં 100 માંથી 10 કે 15 દંપતીને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ હતો, જે અત્યારે વધીને 20-25% થઈ ગયો છે. વધી રહેલા વંધ્યત્વના પ્રમાણ માટે આપણી સ્ટ્રેસફુલ જીવનશૈલી, મોડી રાત્રે જમવું, અનિંદ્રા, મોડી રાત સુધી ટીવી જોવું, મોબાઈલનો વધારે પડતો પ્રમાણ, યુવાનોમાં વધી રહેલું ડાયાબિટીસનું પ્રમાણ, મેદસ્વીપણું વગેરે પરિબળો જવાબદાર છે. એના સિવાય પણ પ્રદૂષણ છે, ખાવામાં પોલ્યુશન મતલબ પેસ્ટિસાઇડ્સનો યુઝ છે, તે પણ ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર છે. કેમ કે વ્યંધ્યત્વની જ્યારે વાત થતી હોય છે, દંપતી આમાં સામેલ હોય છે અને ખાસ કરીને મહિલાઓ સાથે સ્ત્રીઓની પણ સમસ્યા વધતી જઈ રહી છે. સ્ત્રીઓના પરિપ્રેક્ષ્યમાં જો વાત કરીએ, જો કોઈ સ્ત્રીથી આપનાથી પૂછે કે આના પાછળના પરિબળો શું છે, શું કારણો છે, તેને લઈને આપ શું કહેશો? સ્ત્રીઓમાં વધતી જતી ઉંમર, ઘણીવાર એવું હોય છે કે સ્ત્રીઓમાં બીજ બનવાની પ્રક્રિયા ના થતી હોય અથવા બીજ બનવાની પ્રક્રિયા ઘણી સ્લો થતી હોય છે. ઘણીવાર સ્ત્રીઓની બંને ગર્ભનળી હોય છે જે બ્લોક હોય છે. ઘણીવાર એવું હોય છે કે ગર્ભાશયની અંદર મલ્ટીપલ ફાઇબ્રોઇડની ગાંઠો છે, એન્ડોમેટ્રિયોસિસ કરીને એક રોગ છે, અથવા ગર્ભાશયનો ટીબી કે ગર્ભનળીનો ચેપ. એ બધા પરિબળો છે કે જે સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી આવવામાં અવરોધરૂપ બને છે. ઓકે, ડૉક્ટર હાર્દિક, આપનાથી હું જાણવા ઈચ્છીશ કે મેમે જે રીતે મહિલાઓની વાત કરી, પુરુષોમાં પણ આ સમસ્યા એક રીતે આવે છે? કેમ કે પહેલા કદાચ એવું લાગતું હતું કે મહિલા સુધી જ આ સમસ્યાઓ સીમિત છે, પણ પુરુષોમાં પણ જે કારણ હોય છે તેને લઈને આપ શું કહેશો? બિલકુલ સાચી વાત છે. પાછલા ઘણા વખતે આપણે જોઈએ છે કે સ્ત્રીઓ એકલી જવાબદાર નથી હોતી, પુરુષો પણ એટલા જ પ્રમાણની અંદરમાં જવાબદાર હોય છે. હવે પુરુષોની અંદરમાં ધીમે ધીમે વંધ્યત્વ પણ વધી રહ્યું છે, એની પાછળની અંદરમાં ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. જેવી રીતે કે આપણી જે બેડ હેબિટ્સ છે, અમુક સ્મોકિંગ છે, આલ્કોહોલિઝમ છે, એઝ વેલ એઝ અમુક આપણને એવા રોગો થતા હોય છે. ધારો કે નાનપણની અંદરમાં કોઈ વખત આપણને ટીબી થયો હોય તો પણ એ બેઝિકલી શુક્રાણુ ઉપર અસર કરતા હોય છે એની અંદરમાં. હવે ઘણી વખત પુરુષોની અંદરમાં એવી માન્યતાઓ હોય છે કે અમારું જે વીર્યનું જે વોલ્યુમ હોય એ નોર્મલ છે, પણ એવું નથી હોતું. એકચ્યુઅલીની અંદરમાં જ્યારે પણ તમે એ વીર્યની ત્યારે તપાસ કરો તો એની અંદરમાં શુક્રાણુઓની સંખ્યા કેટલી છે, ગતિશીલ શુક્રાણુ છે કે નહીં, એનું બંધારણ કેવું છે, આ બધી જ વસ્તુઓ જાણવી જરૂરી હોય છે. એટલા માટે હવે એકલી સ્ત્રીઓ નથી જવાબદાર હોતી, પણ પુરુષો પણ એટલા જ વંધ્યત્વની બાબતની અંદરમાં જવાબદાર હોય છે. એટલે હવે આ ચિત્ર પહેલા કરતા સ્પષ્ટ થઈ ગયું છે. ડેફિનેટલી. ઓકે મેમ, આપનાથી હું જાણવા ઈચ્છું છું કે જે દંપતી છે, કપલ છે, 2-3 મહિના સુધી એ પ્રયત્ન કરે છે પણ આગળ એ પ્રોસેસ વધતી નથી ફર્ટિલિટીની હોય ને જે રીતની, એ લોકો માટે આપ શું કહેશો, એમને આપ શું અભિપ્રાય આપશો અને આપનું એમને શું કહેવું છે? હું એટલું જ કહીશ કે જે લોકો ન્યૂલી મેરિડ છે અથવા 2-3 મહિનાથી ટ્રાય કરી રહ્યા છે અને એ લોકોને નિષ્ફળતા મળી રહી છે, તો તેમણે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. નોર્મલી જે વ્યંધ્યત્વની આપણે વ્યાખ્યા કરીએ તો એમાં એવું હોય છે કે જો દંપતી બંને યંગ એજના હોય અને એ લોકો 1 વર્ષ સાથે રહેતા હોય, પ્રેગ્નન્સી ના રહે એવા કોઈ પણ પ્રકારના પ્રિકોશન વાપર્યા વગર, અને જો એમને બાળક રહેવામાં તકલીફ થાય તો જ આપણે એને વ્યંધ્યત્વ કહીશું. અથવા જો સ્ત્રીની ઉંમર 35 વર્ષ કરતાં વધારે છે તો વિધિન 6 મંથ્સમાં એ લોકોએ પ્રેગ્નન્સીની ટ્રીટમેન્ટ માટે મળવું જોઈએ. એટલે ફાઇનલી
એ લોકોએ ગભરાવાની જરૂર નથી. દે કેન ટ્રાય નોર્મલી, ઇંગ્લિશમાં એ લોકો થોડું વધારે ટ્રાય કરી શકે. અને જો 1 યરની અંદર 1 વર્ષમાં એમને પ્રેગ્નન્સી ના રહે તો પછી તેમણે ગાયનેકોલોજીસ્ટને કે વ્યંધત્વના ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. અને એ કન્સલ્ટન્સીમાં કેટલાક બેઝિક રિપોર્ટ્સ હોય છે, જેમ કે વાઇફના લોહીના રિપોર્ટ છે, પતિના બ્લડ ટેસ્ટ છે, એમનો વીર્યનો રિપોર્ટ છે, પત્નીના હોર્મોનના રિપોર્ટ છે, સોનોગ્રાફી છે. એ કરીને જો એ બધું નોર્મલ આવે તો પછી એમને સાદી ટ્રીટમેન્ટ કેવું ટ્રાય કરી શકે. એટલે આમાં ખચકાવા જેવું કંઈ નથી, આપ આવી શકો છો અને સારવાર આની થઈ શકે છે જે રીતે મળે છે. તો આ ખૂબ જ સારી વાત છે કે જે લોકો આ વિચારતા હોય કદાચ કે અમને જવું કે નહીં, મનમાં પ્રશ્નો, પણ એવું નથી, વિજ્ઞાન આગળ વધી ગયું છે, ટેકનોલોજી આગળ વધી રહી છે અને એ સાથે સાથે એ રીતે સારવાર પણ આગળ વધતી જાય છે. સારવારની આપણે વાત કરીએ, આપ સોનોગ્રાફીની પણ આમાં એક અગત્યની ભૂમિકા છે. સોનોગ્રાફીની તપાસને લઈને આપ શું કહેશો, એની માહિતી શું હોય છે? જી બિલકુલ, સોનોગ્રાફીની તપાસ વગર વંધ્યત્વની તપાસ આપણી અધૂરી રહેશે. સોનોગ્રાફી એક બેઝિક ટૂલ છે કે જેના દ્વારા આપણે ઘણી બધી વસ્તુઓ જાણી શકીએ છીએ, સ્ત્રીઓમાં એઝ વેલ એઝ પુરુષોની અંદરમાં. જ્યારે સ્ત્રીઓની અંદર, હા, એ બેઝિક વસ્તુ છે. જ્યારે પણ રૂટીનમાં જ્યારે પેશન્ટ્સ અમારી સાથે જ્યારે કન્સલ્ટ કરવા માટે આવે ત્યારે ફર્સ્ટ એક બેઝિક ઇન્વેસ્ટિગેશન અમારું એવું થાય કે અમે પહેલી એને સોનોગ્રાફી કરીએ. એ સોનોગ્રાફી ઉપરથી એમનું ખ્યાલ આવે કે એમને પ્રોબ્લેમ્સ કઈ જગ્યાએ થઈ રહ્યો છે અને શું થઈ રહ્યો છે. સોનોગ્રાફી કરવાથી સ્ત્રીઓની અંદરમાં આપણને ગર્ભાશય કેવું છે, અંડાશય કેવું છે, કે કદાચ કોઈક વખત ગર્ભનળીમાં કોઈ સોજો હોય કે પાણી ભરાયું હોય તો એની અંદરમાં કોઈ હાઇડ્રોસલ્ફિંગ્સ કરીને કન્ડિશન થતી હોય છે, કે એ બધી વસ્તુના આપણને સોનોગ્રાફીમાં ખ્યાલ આવે. હવે ધારો કે આપણે ગર્ભાશયની વાત કરીએ, સોનોગ્રાફી જ્યારે પણ કરીએ તો ગર્ભાશયની અંદરમાં ધારો કે કોઈ પડદો હોય, એટલે કે ડબલ ઇવન ગર્ભાશય હોય કે બે ગર્ભાશય, પણ અમુક સ્ત્રીઓની અંદરમાં આવું બનતું હોય છે, પણ એ બહુ રેર બનતું હોય છે. ઘણી વખત ગર્ભાશયની રચનાની અંદરમાં અડધું ગર્ભાશય એટલે કે હાફ ગર્ભાશય પણ હોય છે. બીજું કે ગર્ભાશયની અંદરમાં જેવી રીતે કે મેડમે વાત કરી કે મલ્ટિપલ ફાઇબ્રોઇડ્સ થતા હોય કે જે વંધ્યત્વ માટે જવાબદાર હોય છે, એ પણ આપણે સોનોગ્રાફી દ્વારા પણ જાણી શકીએ, જેને આપણે ટ્રાન્સવજનન સોનોગ્રાફી આપણે કહીશું. એઝ વેલ એઝ એની અંદરમાં અંડાશય કે અંડાશયની અંદરમાં પણ અલગ અલગ ટાઈપની ગાંઠો થતી હોય છે, જેવી રીતે કે અંડાશયની અંદરમાં એન્ડોમેટ્રોસિસ એટલે કે ચોકલેટ સિસ્ટ કરીને પણ ગાંઠ થતી હોય છે, એ પણ આપણે સોનોગ્રાફી ઉપરથી આપણે ડિટેક્ટ કરી શકીએ. એઝ વેલ એઝ સોનોગ્રાફીની અંદરમાં આપણે અંડાશયની અંદરમાં જેવી રીતે કે ડર્મોઇડ કરીને પણ સિસ્ટ થતી હોય છે, એ પણ આપણે સોનોગ્રાફી દ્વારા આપણે જાણ કરી શકીએ છીએ. ઓકે, અને મેમ વ્યંધત્વની સારવારની જ્યારે વાત થતી હોય છે તેના ઘણા બધા વિકલ્પો પણ છે, એ વિશે આપ શું કહેવા ઈચ્છો છો? વ્યંધત્વની સારવારમાં સૌપ્રથમ જો દંપતીના બધા બેઝિક રિપોર્ટ નોર્મલ હોય તો તે લોકોને સાદી દવા કરવામાં આવે છે, જેમાં સ્ત્રીબીજને ઉત્તેજિત કરે અને સ્ત્રીબીજ બને તેવી દવા આપવામાં આવે છે. જરૂર પડે તો ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. અને જ્યારે સ્ત્રીબીજ છૂટું પડવાનું હોય ત્યારે દંપતીને સાથે રહેવાનું સમજાવવામાં આવે છે. આવું 3 થી 6 મહિના સુધી ટ્રાય કરવામાં આવે છે. જો આ રીતે સફળતા ના મળે તો બીજો ઓપ્શન હોય છે IUI, જેમાં જ્યારે સ્ત્રી બીજ છૂટું પડવાનું હોય એ ટાઈમે પતિનું વીર્ય પ્રોસેસ કરીને સ્ત્રીના ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે. IUIની સાયકલ બી આપણે 3 થી 6 ટ્રાયલ કરી શકીએ. જો IUIમાં બી નિષ્ફળતા મળે તો પછી આપણી પાસે IVFનો ઓપ્શન રહે છે. ઓકે સર, આમાં વ્યંધત્વમાં ખાસ કરીને લેપ્રોસ્કોપીની જે વાત હોય છે એને લઈને શું કહેવું છે આપનું, એની ભૂમિકા શું હોય છે અને કઈ રીતે જોવાય છે? લેપ્રોસ્કોપી એક એવું ટૂલ છે કે જેની તપાસ વગર પણ આપણું વંધ્યત્વની જે પણ કંઈ આપણે સારવાર કરીએ કે જે નિદાન કરીએ એ પણ અધૂરી છે. લેપ્રોસ્કોપી એક એવું ટૂલ્સ છે કે જે આપણને વંધ્યત્વની અંદરમાં નિદાન કરવાની અંદરમાં ખાસ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લેપ્રોસ્કોપી વિશે હું એક નાની વસ્તુ હું જણાવી દઈશ કે લેપ્રોસ્કોપીની અંદરમાં એક ડેકર પ્રોસિજર થતી હોય છે, એટલે કે એક નાનકડો 1 સેન્ટીમીટર જેટલો ચીરો આપણે પેટની ઉપર એટલે કે નાભીની ઉપરના ભાગની અંદરમાંથી એક દૂરબીન મૂકવામાં આવે છે પેટની અંદરમાં, અને આપણા જેવા કે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એટલે કે હું ગર્ભાશય કહું કે ગર્ભનળી કહું કે અંડાશય કહું, એની અંદરમાં ધારો કે કોઈ પણ જાતની કોઈ પેથોલોજી હોય કે કોઈ ડિસીઝ છે એ વસ્તુની આપણે જાણ લેપ્રોસ્કોપી દ્વારા આપણે કરી શકીએ છીએ. એટલે કે ગર્ભાશયની અંદરમાં ગાંઠ હોય જેને આપણે ફાઇબ્રોઇડ કહીએ તો એ લેપ્રોસ્કોપીવાળા આપણે દૂર કરી શકીએ છીએ, જે વંધ્યત્વ માટે જવાબદાર હોય છે, જે વંધ્યત્વના પરિબળો માટે જે જવાબદાર હોય છે. અંડાશયમાં મેં પહેલાં જે સોનોગ્રાફીની અંદરમાં જે મેં તમને વાત કરી કે એની અંદરમાં જેવી રીતે કે ચોકલેટ સિસ્ટ થતી હોય છે એઝ વેલ એઝ જે ડર્મોઇડ સિસ્ટ થતી હોય છે એ લેપ્રોસ્કોપી દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. ગર્ભાશયની અંદરમાં જે પડદો થતો હોય છે
હા, લેપ્રોસ્કોપીની જે પ્રોસીજર હોય એ હંમેશા એક બીજી પ્રોસીજર એટલે કે હિસ્ટ્રોસ્કોપી સાથે કમ્બાઈન્ડ હોય. હિસ્ટ્રોસ્કોપીની અંદરમાં કોઈ જાતની વાઢકાપ નથી થતી. એક નાનકડું દૂરબીન આવે જે આપણે ગર્ભાશયની અંદર મૂકી અને તપાસ કરીએ અને હિસ્ટ્રોસ્કોપી દ્વારા ગર્ભાશયનો જે પડદો હોય એ આપણે દૂર કરી શકીએ. ઓકે, એટલે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી હંમેશા કમ્બાઈન્ડ પ્રોસીજર તરીકે આપણે વંધ્યત્વની જ્યારે પણ આપણે સારવાર કરતા હોઈએ કે નિદાન કરતા હોઈએ ત્યારે હંમેશા બંને કમ્બાઈન્ડ પ્રોસીજર કરવામાં આવે છે. કેમ કે આઈવીએફની ચર્ચા આપણે કરી રહ્યા છીએ, આમાં રૂમર્સ પણ કેટલા હોય અને ગેરમાન્યતાઓ પણ કેટલી એવી આવી જતી હોય છે જે લોકો ગેરમાર્ગે પણ દોરાઈ જતા હોય છે, એને લઈને આપ શું કહેશો? બરાબર, સાચી વાત કહી. આઈવીએફમાં ઘણી બધી ગેરમાન્યતાઓ છે. સૌથી મોટી ગેરમાન્યતા તો એ જ હોય છે કે આઈવીએફ તો મોટી ઉંમરની ટ્રીટમેન્ટ છે. બરાબર, એટલે શરૂઆતમાં તમે સાદી ટ્રીટમેન્ટ જ કરો. હા, એ નથી. આઈવીએફ માટે જેમ આપણે શરૂઆતમાં ડિસ્કસ કર્યું કે જે કારણોમાં ખાલી આઈવીએફની ટ્રીટમેન્ટ છે એમાં આપણે ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. એવા કારણો જેમ કે મોટી ઉંમરની સ્ત્રી છે અથવા એના ગર્ભાશય અંડાશયમાં બીજ ઓછા થઈ ગયા છે, નળી બ્લોક છે, એ કન્ડિશનમાં પુરુષમાં શુક્રાણુની ગુણવત્તા સાવ ઓછી છે, તો એ કન્ડિશનમાં આઈવીએફ જ એકમાત્ર ઓપ્શન છે. એટલે આવા દંપતીએ સમય વેડફ્યા વગર સ્ટ્રેટ હવે આઈવીએફની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. બીજી ગેરમાન્યતામાં એવું છે કે ઘણાને બીક લાગતી હોય છે કે આઈવીએફ તો બહુ મોટી પ્રોસીજર છે, એમાં ઓપરેશન્સ આવે, ચીરા આવે, કાપા આવે. એવું નથી હોતું. જેમ આપણે પ્રોસેસ ડિસ્કસ કરી એમ બીજને બહાર લઈને બીજની બહાર લેવાની પ્રક્રિયામાં બી કોઈ ટાંકો ચીરો નથી હોતો અને ગર્ભને મૂકવા માટે બી કોઈ ટાંકો ચીરો નથી હોતો. બિલકુલ સેફ અને પેનલેસ પ્રોસીજર છે. બીજી એક ગેરમાન્યતામાં એવું છે કે ઘણાને એવું છે કે આઈવીએફ કરાયા પછી તો 9 મહિના સુઈ જ રહેવું પડે, આપણે હરીફરી નહીં શકીએ. એવું નથી હોતું. આઈવીએફની ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી આવી ગયા પછી દંપતીએ એટલે વાઈફે જેમ નોર્મલ પ્રેગ્નન્સી છે તેટલું સાચવવાનું હોય છે, જેમ કે વધારે ભારે કામ ના કરવું કે બાકી રૂટીન વર્ક કરી શકાય, ઓફિસ જતા હોય તો ઓફિસ જોઈન કરી શકાય, એટલે એના માટે બી ગભરાવાની બિલકુલ જરૂર નથી. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે આ બધી વસ્તુઓ જે આપ કહી રહ્યા છો હવે થઈ રહી છે આજકાલના યુગમાં. તો પ્રેક્ષક મિત્રો, આપ સાંભળ્યું આપે કે આ બધી વસ્તુઓ આપ ગેરમાર્ગે દોરાશો નહીં અને અભિપ્રાય જરૂર લેજો અને પોતાના મનથી વિચારીને, કેમ કે આજકાલ લોકો પોતાના મનથી જ વિચારી લેતા હોય છે અને પછી પોતે જ સ્વયં ડૉક્ટર બની જતા હોય છે, એ પણ એક આજકાલ પ્રોબ્લેમ થઈ ગઈ છે. પણ બીજી વસ્તુ હું આ પણ જાણવા ઈચ્છું છું કે ખાસ કરીને આપના હોસ્પિટલની અમે આપણે વાત કરી, સેન્ટરની વાત કરી, સેન્ટરમાં એવું કયું ખાસ શું છે? જેમ કે કોઈ દર્દી આપના ત્યાં આવે, કોઈ દંપતી આવે ને એક આઈવીએફની પ્રોબ્લેમ છે, તો ત્યાં આપ કઈ રીતે સારવાર માટે શું શું આપના ત્યાં ફેસિલિટીઝ આપ પ્રોવાઈડ કરશો અને શું ફેસિલિટીઝ તમને મળશે? આપણા ત્યાં બેઝિક આઈવીએફની ટ્રીટમેન્ટની લઈને એડવાન્સ ટ્રીટમેન્ટ સુધીની બધી જ ફેસિલિટી છે. બેઝિક ટ્રીટમેન્ટમાં મેં જેમ સમજાવ્યું હતું કે સાદી ટ્રીટમેન્ટ કરીએ છીએ આપણે, આયુઆઈની ટ્રીટમેન્ટ કરીએ છીએ, આઈવીએફ કરીએ છીએ, એરા સાયકલ કરીએ છીએ, પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ડાયગ્નોસિસ કે જે લોકોને રિપીટેડ આઈવીએફ ફેલ થાય છે એમની ટ્રીટમેન્ટ થાય છે. એવા દંપતી કે જેમને પ્રેગ્નન્સી રહે છે પણ વારંવાર કસુવાવટ થઈ જાય છે એમના માટે બી આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. આ ઉપરાંત આપણા ત્યાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી યુનિટ પણ છે કે જેમાં પ્રેગ્નન્સી દરમિયાન કોમ્પ્લિકેશન્સ હોય, જેમ કે બાળકનું ગ્રોથ ના થતો હોય, ડોપલરમાં ચેન્જીસ આવતા હોય, મધરને ડાયાબિટીસ હોય કે સિવિયર હાઇપરટેન્શન રહેતું હોય, એ દરેક પ્રકારની ટ્રીટમેન્ટ આપણા ત્યાં થાય છે. જે વાત છે મહિલાઓની પણ શરૂઆતમાં આપણે વાત કહી કે પહેલાં એવું માન્યતાઓ હતી, હવે માન્યતાઓ બદલાઈ રહી છે. શરૂઆતી સ્ટેજમાં વંધ્યત્વમાં જો કોઈ પુરુષને એવું લાગે કે ભાઈ કદાચ કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો તે કઈ રીતે પારખી શકે છે અને પછી કઈ રીતે આપણા ત્યાં આવી શકે છે અને શું કઈ રીતે આગળ વધી શકે છે? પુરુષોની અંદરમાં કેવું હોય છે કે એ લોકો થોડા હેઝિટેટ થતા હોય છે ઘણી વખત, કે એ લોકોને એવી માન્યતા હોય છે કે અમારામાં કોઈ જાતની પ્રોબ્લેમ્સ હોઈ જ ના શકે બેઝિકલી. પણ હવે એકચ્યુઅલીમાં એજ્યુકેશન એટલું બધું વધ્યું છે, બરાબર, એટલા માટે હવે પુરુષો એટલા સજાગ થયા છે. એ લોકો એટલા બેઝિકલી જેવી રીતે કે ગૂગલ ઉપરથી લોકો સર્ચ કરી અને બધી ઘણા બધી વસ્તુઓની અંદર વિડીયોઝ બધા જોઈને એ લોકોને હવે ખ્યાલ આવે છે કે પુરુષોની અંદરમાં પણ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ બેઝિક તપાસ માટે જ્યારે પણ સ્ત્રી આવતી હોય છે એની જોડે જોડે હંમેશા અમે લોકો કહીએ છીએ કે તમારા હસબન્ડ્સ એટલે કે એમના મિસ્ટરને પણ જોડે લઈને આવો. તો બેઝિકલી જ્યારે એમની બેઝિક જ્યારે તપાસ અમે કરીએ છીએ તો એની ઉપરથી ઘણી બધી વસ્તુઓ પુરુષોની અંદરમાં આપણે વીર્યની તપાસ દ્વારા આપણે ક્લિયર કરી શકીએ છીએ કે એમનું શુક્રાણુની સંખ્યાઓ કેટલી છે, એઝ વેલ એઝ એ શુક્રાણુ ગતિશીલ છે કે નથી અને એઝ વેલ એઝ એમનું બંધારણ કેવું છે,
બેઝિકલી આ બધી વસ્તુઓ ઉપરથી જો આપણે એમની સિમ્પલ ટ્રીટમેન્ટ એટલે કે સાદી ટ્રીટમેન્ટથી પણ થોડા જો શુક્રાણુની સંખ્યા આપણને વધી શકતી હોય તો આપણે બેઝિક એમની તપાસને બધી વસ્તુઓ કરી અને સિમ્પલ સાદી ટ્રીટમેન્ટથી એમના શુક્રાણુની સંખ્યા આપણે વધારી પણ શકીએ છીએ. અથવા કોઈને અંદર સાવ જ્યારે પણ નીલ શુક્રાણુ આવતા હોય છે બરાબર, તો એ લોકોની અંદરમાં પુરુષોની અંદરમાં અમે હોર્મોન્સના અમુક રિપોર્ટ કરાવતા હોઈએ છીએ કે આ લોકોની અંદરમાં આપણે સપોઝ ટેસા કે પેસા કરવાથી કોઈ ફાયદો થશે કે એમના પોતાના બાયોલોજિકલ ચાઇલ્ડ કે જેનેટિક ચાઇલ્ડ મળી શકશે કે નહીં મળી શકીએ. ઓકે ઓકે, મહિલાઓની વાત કરી પણ મહિલાઓને જો કોઈ આપ સંદેશ કે યુવતીઓ હોય એમને આપ આપવા ઈચ્છતા હોવ, કેમ કે વૈંધત્વને લઈને ઘણી બધી ભ્રમણાઓ પણ છે, ઘણા બધા રૂમર્સ છે, મિથકો પણ છે જે ધીમે ધીમે તૂટી રહ્યા છે, વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, તો એક સંદેશો એવા યુવતીઓને કે મહિલાઓને જે આપ આપવા ઈચ્છતા હોવ તે આપ શું કહો? હું એવું જ કહીશ દરેક દંપતીને કે પ્રેગ્નન્સી અઘરી વસ્તુ નથી, પ્રેગ્નન્સી રહેશે જ, પણ તેને પ્રોપર નિદાન, યોગ્ય સારવારની જરૂર છે અને યોગ્ય સારવાર કરવાથી જે રીતનું અત્યારનું સાયન્સ અને ટેકનોલોજી છે ઓલમોસ્ટ 90% દંપતીને પ્રેગ્નન્સી રહી શકે છે. અને સર આ જ રીતે કેમ કે પુરુષો પણ હોય, યુવાનો પણ હોય, જે લોકો હોય યંગ મેરિડ કપલ જે મેમ પહેલાં કહેતા હતા, એમને આપ શું કહેશો? બેઝિકલી જે અત્યારના જે યંગસ્ટર્સ હોય છે એ લોકોની અંદરમાં ડ્યુરિંગ કોલેજ દરમિયાનથી જ જેમ જે થોડી બેડ હેબિટ્સની જે આદતો પડી હોય છે, બેઝિકલી આપણે સ્મોકિંગ કહીએ, અલ્કોહોલિઝમ કહીએ, એઝ વેલ એઝ ઘણા લોકો ડ્રગ એડિક્ટ પણ થતા હોય છે. રાઈટ, સ્કૂલ્સની અંદરમાં તમે ઘણી વખત સાંભળતા હશો કે ઇવન જે સ્કૂલની અંદરમાં જતા જે છોકરાઓ હોય છે એ લોકો પણ ડ્રગ્સ એડિક્ટ થતા હોય છે. તો આપણે આ બધી વસ્તુઓથી બેઝિકલી દૂર રહેવું બરાબર છે, બને એટલો સ્ટ્રેસ ઓછો લેવો બરાબર છે, એઝ વેલ એઝ એટલે આ બધી બેડ હેબિટ્સ આપણે ઓછી રાખીએ, આપણી જીવનશૈલી આપણે બદલીએ, આપણી જે ખાવા પીવાની જે આપણે આદતો જે હોય છે, જે જંક ફૂડ છે એ બધી વસ્તુઓનો આપણે ઓછો ઉપયોગ કરીએ, તો આ બધી વસ્તુઓથી આપણે નિવારણ કરી શકીએ, એટલે કે આપણને પુરુષોની અંદરમાં જે વંધ્યત્વની જે તકલીફો થતી હોય છે એ વસ્તુ આપણે ઘટાડી શકીએ. અને હવે એક વસ્તુ એ પણ હતી કે એજ એક ફેક્ટર એવો રહી ગયો છે કે જૂના જમાનામાં એવું કહેવાતું હતું કે ભાઈ લગ્ન થઈ ગયા છે તો જલ્દી લગ્ન કરો, અને ખાસ કરીને જે એટલા પણ સંબંધીઓ હોય એ છોકરીના પાછળ જ રહેતા હતા કે ભાઈ હવે તો જલ્દી બાળક કરી લે, જલ્દી બાળક કરી લે, જલ્દી બાળક કરી લે, તો એક સામાજિક હેરાનગતિ પણ ઊભી થતી હતી જેની ઈચ્છા ના હોય તો. તો એ હવે પરિસ્થિતિ તો રહી નથી, એમાં કેટલો આપ ચેન્જ જુઓ છો વિજ્ઞાનના રૂપે ને આ ટેકનોલોજીમાં? એકચ્યુઅલી જોવા જઈએ ને તો જે આપણા જે દંપતીઓ આપણને એટલે કે પહેલાં આપણે આપણા જે ગ્રાન્ડફાધર કે એ લોકોની વાતો કરીએ ને, એ લોકો આપણને જે કહેતા હતા ને કે હમણાં જ મેરેજ થયા છે અને જલ્દી જલ્દી આપણે તમે પ્રેગ્નન્સી માટે પ્લાન કરી લો, આડેલી વસ્તુ ખોટી તો નથી જ. કારણ કે જ્યારે પણ આપણે પ્રેગ્નન્સી માટેનો પ્લાન કરવાની શરૂઆત કરીએ છીએ ને, ઘણી વખત 6 મંથ્સ 12 મંથ્સ 2 યર્સ 3 યર્સ સુધીનો ટાઈમ લાગી જતો હોય છે. પછી જ્યારે આપણે ઇન્વેસ્ટિગેટ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવીએ તો ત્યાં સમય સુધી આપણે લેટ ન થઈ જઈએ. બેઝિકલી જો આપણે બધી રીતે સોશિયલી પણ આપણે જો સેટ થઈ ગયેલા હોઈએ, ઇકોનોમિકલી પણ આપણે જો સેટ થઈ ગયેલા હોઈએ, તો બેઝિકલી એક એજ હોય છે કે અપ ટુ ધ 30 એજની અંદરમાં સુધીમાં એક સ્ત્રીઓ માટે તો ખાસ કરીને કે એ લોકોએ પ્રેગ્નન્સી પ્લાન કરી લેવી વધારે સારી. કારણ કે મોર દેન 30ની એજની અંદરમાં જેમ જેમ ટાઈમ વધશે આપણી ફૂડ હેબિટ્સ એટલી બધી અત્યારે ચેન્જ થઈ રહી કે જેના લીધે બેઝિકલી આપણી અંડાશયની પણ કાર્યક્ષમતાઓ ધીમે ધીમે ઓછી થતી જાય છે. બેઝિકલી એ સેમ પરિબળ પુરુષોની અંદરમાં પણ રહે છે કે એ લોકોની અંદર પણ શુક્રાણુઓની સંખ્યા ઘટતી જાય છે. અત્યારની જેટલી સ્ટ્રેસફુલ જે લાઈફ છે, બેઝિકલી ભાગદોડ ભરી આપણી જે લાઈફ છે એની અંદરમાં વધારે પડતો આપણે જે મોબાઈલ્સનો યુઝ કરીએ છીએ, કોમ્પ્યુટર્સનો યુઝ કરીએ છીએ, આ બધી વસ્તુઓ પણ નાની નાની વસ્તુઓ પણ ફેક્ટર જે હોય છે એ બેઝિકલી પુરુષોની અંદરમાં પણ શુક્રાણુઓની જે સંખ્યા હોય છે એની અંદર પણ એમાં ઇફેક્ટ કરતા જ હોય છે. એટલા માટે જો એક એજ હોય તમારી બિટવીન 25 થી 30ની અંદર, તો આપણે બેટર છે કે આપણે એ દરમિયાનની અંદરમાં પ્રેગ્નન્સી પ્લાન કરી લેવી વધારે સારી. ડૉક્ટર કૃપા, જે લેડીઝ, કેમ કે આજકાલ તો હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે કે લેટ મેરેજીસ થઈ રહ્યા છે, લોકો વિચારે છે કરિયર સેટલ કરી લે, બધું કરી પછી મેરેજ કરે, તો કેટલા 30-35 પણ ક્રોસ કરી જતા હોય છે, તો શું એ લોકો અને એવી મહિલાઓને આપ શું અભિપ્રાય આપશો? એવી લેડીઝ કે જેમને 35 યર્સ કે એના પછી પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, તેમને હું એટલું જ કહીશ કે ભલે તમે પ્રેગ્નન્સી લેટ પ્લાન કરો, પણ એ પહેલાં તમારું બેઝિક હોર્મોનલ વર્કઅપ કરાવી લો. એટલા માટે કે હોર્મોનલ વર્કઅપમાં એક ટેસ્ટ છે એન્ટીમુલેરિયન હોર્મોન. એન્ટીમુલેરિયન હોર્મોન એ તમારા અંડાશયની બાયોલોજિકલ એજ કહેશે. ભલે તમારી એજ 35 છે,
પણ તમારી અંડાશયની એજ 25 બી હોઈ શકે અને 40 બી હોઈ શકે, બરાબર, જે આપણને એએમએચ પરથી ખબર પડે. નોર્મલ વેલ્યુ એએમએચની છે 3-5, પણ જો એએમએચની વેલ્યુ 2 કરતાં ઓછી હોય તેવી મહિલાઓએ જલ્દી પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ, ભલે એમની એજ 25 વર્ષ છે. અને જો એએમએચની વેલ્યુ તમારી 6 કરતાં વધારે હોય તો એનો મતલબ એવો થાય કે તમારા અંડાશયમાં બીજની સંખ્યા વધારે છે. એ લોકો પ્રેગ્નન્સી પ્લાન કરવામાં થોડું લેટ કરે તો પ્રોબ્લેમ નથી આવતા, બરાબર. એટલે એમની જે બર્થ ડેટ પ્રમાણે એજ છે એના કરતાં તેમની અંડાશયની એજ વધારે અગત્યની છે જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરવાની વાત આવે છે ત્યારે. અને એમાં પણ જેમ કે સરે કીધું કે તમારી ખાણીપીણી, તમારું લાઇફસ્ટાઇલ, તમારી ઈટિંગ હેબિટ્સ જે છે એ બહુ અગત્યનું હોય છે. એટલે એ જ પરિબળો મહિલાઓ માટે પણ ધારાધોરણો એ જ હોય છે. ઓકે સર, એ જે મેમે વાત કરી ખૂબ જ સારી વાત કરી, એ જ પુરુષો માટે જે આપ કહીએ, કેમ કે જલ્દી કરો તો સારું જ છે જેમ કે આપ કહેતા હતા, પણ જો નથી કરી શકે જે પુરુષો પણ એમાં જોઈએ, ઇફ ધેર અબાઉટ 35, ઇફ ધેર અબાઉટ 40, તો શું એમના માટે પણ આ જ પરિબળો છે કે શું છે? પરિબળ તો આમ તો સેમ જ રહેશે, પણ એક બીજી વસ્તુ આપણે કરી શકીએ. સપોઝ એટ ધ એજ ઓફ 32-33ની અંદર લોકો મેરેજ કરતા હોય છે, પણ એ લોકોને એવું હોય છે કે હવે મારે કેરિયર સેટલ હજુ કરવી છે, હજુ મારે બિઝનેસ એ લોકોને સેટલ કરવાનો હોય, અને એમને એવી ઈચ્છા હોય કે મારે 5 વર્ષ કે 7 વર્ષ પછી આપણે પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, તો એ દરમિયાનની અંદરમાં સપોઝ એ લોકો હોર્મોનનું વર્કઅપ્સ ને બધું કરાવે છે અને નોર્મલ આવે, તો એ દરમિયાનમાં એક વસ્તુ આપણે એવી કરી શકીએ કે એમના એમ્બ્રિયોસ એટલે કે ગર્ભ બનાવી અને થીજાવીને મૂકી રાખી શકીએ. ઓકે, અને એ સેમ આપણે જે ગર્ભ હોય, હવે ધારો કે એવું એમને 4 કે 5 વર્ષ સુધી એમને પછી એવી ઈચ્છા થાય છે કે હવે મારે પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, તો એમના એ ગર્ભ આપણે યુઝ કરી શકીએ. અચ્છા, તો ત્યાર સુધી એ કેન બી સ્ટોર્ડ. હા, એમ્બ્રિયો સ્ટોર થઈ શકે. એમ્બ્રિયો સ્ટોર થઈ શકે, અને એટ ધ એજ ઓફ એ લોકોને 37-38ની અંદરમાં પણ એ લોકોને પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, તો એમના પોતાના જ જે એમ્બ્રિયોઝ હોય, જેમનું પોતાનું જેનેટિકલી કે બાયોલોજીકલ આપણે જે એમ્બ્રિયોઝ હોય એ આપણે એમના ગર્ભાશયની અંદર મૂકી અને પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય છે, અને આપના સેન્ટર પર થઈ શકે છે, ઉપલબ્ધ છે. જી બિલકુલ. અને સેમ મહિલાઓ સાથે પણ કઈ રાઈટનું છે કે ફક્ત પુરુષો સુધી સીમિત છે? ના, મહિલાઓ માટે બી સેમ. જો એમણે લેટ પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય અને એમનું એન્ટીમુલેરિયન હોર્મોન બોર્ડર લાઈન આવતું હોય, તો એ લોકો એમના એગ ફ્રીઝ કરાવી શકે છે, અને એ એગ એમને જ્યારે યુઝ કરવા હોય ત્યારે એ કરી શકે છે. તો ખૂબ જ અગત્યની વાત આજે આપે કહી અને માહિતગાર કર્યા અમારા દર્શકોને. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા બદલ. ડૉક્ટર કૃપા, ડૉક્ટર હાર્દિક, આપ જોડાયા, અગત્યની વાત આપે કહી, અને જે વાત દર્શક મિત્રો આપણે સાંભળી એ સમજવાની જરૂર છે, મિથકોથી દૂર રહેવાની જરૂર છે, ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. જે સ્પેશિયલિસ્ટ છે, જે નિષ્ણાતો છે, એમના પાસે આપ જાઓ. મધર કેર હોસ્પિટલ જે એક એવું હોસ્પિટલ છે જ્યાં જઈને આપ આ બધી વસ્તુઓ કહી શકો છો અને પોતાની જે વ્યથા છે તે પણ કહીને એક સોલ્યુશન આપને આપ ફ્યુચર માટે મળશે. તો હાલ અમારી વિશેષ રજૂઆતમાં આટલું જ. આપશો રજા. નમસ્કાર.